સાથે શેર કરીશ ગુજરાતી વાનમાં કે પછી કાફલાની રેસિપી. બનાવતી વખતે તેમાં એડ થતા લોટનું પરફેક્ટ માપ સાથે લોટ બાંધવાની અને તેને વળવાની અમુક ટિપ સાથે ઘરે તેને બનાવવા એકદમ સહેલા છે. તો તહેવારોમાં એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા ગુજરાતી સ્વાદ સાથે વાનવા કે પછી પાપડા પૂરી બનાવવાનું શરૂ કરીએ. નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસિપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. સૌથી પહેલા ગુજરાતી વાનમાં કે ફાફડા પૂરી બનાવવા માટે આપણે લોટનું પરફેક્ટ માપ જોઈ લઈએ, જેમાં મેં વજનમાં 120 ગ્રામ અને કપના માપથી 1 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે. તો આ ચણાનો લોટ રેગ્યુલર આપણે જે લીસો લોટ વાપરતા હોય તે જ છે. સાથે મેં વજનમાં 30 ગ્રામ અને કપના માપથી 1/4 કપ જેટલો અડદનો લોટ લીધેલો છે. તો અડદની દાળનો લોટ તમને કોઈ પણ કરિયાણાવાળાની દુકાને સહેલાથી મળી જશે, અથવા તો તમે આ રીતની ફોતરા વગરની અડદની દાળને મિક્સર જારમાં એકદમ સારી રીતે પીસીને આ રીતનો લીસો લોટ તૈયાર કરી શકો છો. તો છે ને એકદમ સહેલુંમાં 150 ગ્રામ મેં ટોટલ લોટ લીધેલો છે, જેમાંથી 120 ગ્રામ જેટલો ચણાનો લોટ સાથે 30 ગ્રામ જેટલો અડદનો લોટ છે. એટલે કે 1 કપ લોટ સાથે તેનાથી 1/4 ભાગનો અડદનો લોટ છે. જો તમે વાટકીના માપથી માપ લેતા હોય તો તમારે 4 વાટકી ચણાના લોટ સાથે 1 વાટકી જેટલો અડદનો લોટ લેવાનો છે. તો આ મિક્સિંગ બાઉલમાં લોટ ચાળવાનો ચેણો રાખી દઈએ. તેમાં સૌથી પહેલાં ચણાનો લોટ અને પછી અડદનો લોટ એડ કરીને બંને લોટને સારી રીતે ચાળી લઈએ. તો વાનવાની ઘણી બધી રેસીપીમાં તેને ફક્ત ચણાના લોટથી બનાવવામાં આવે છે, પણ અહીંયા તમે ચણાના લોટ સાથે થોડો અડદનો લોટ એડ કરશો તો વાનવા સ્વાદમાં એકદમ ટેસ્ટી બનશે. તો બંને લોટ સારી રીતે ચડાઈ ગયા છે. હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો હિંગ, 1 ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ, સાથે 1 ચમચી જેટલા અધકચરા ક્રશ કરેલા મરી એડ કરી દઈએ. તો વાનવા કે ફાફડા પૂરીમાં અજમા અને મરીનો સ્વાદ એકદમ સરસ લાગે છે. સાથે મોણ માટે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધા જ મસાલા લોટમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે વાનવાનો લોટ બાંધવા માટે પાણીનું એક મિક્સર તૈયાર કરવા પેનમાં 1/4 કપ અને 50 ml જેટલું પાણી એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર પાણીને સહેજ ગરમ થવા દઈએ. તો આપણું પાણી સહેજ ગરમ થવા લાગ્યું છે. હવે તેમાં 1/2 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. તો થોડું ઘી એડ કરવાથી વાનમાં ખાવામાં એકદમ સોફ્ટ રહે છે. તો આપણું પાણી સારી રીતે ગરમ થઈ ગયું છે, આપણે તેને ઉકાળવાનું નથી. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને વાનવાને ખાવામાં એકદમ સોફ્ટ અને ફરસા બનાવવા માટે મેં અહીંયા 1 પિંચ એટલે કે 1/8 જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. તેને ગરમ પાણીમાં એડ કરીને મિક્સ કરી લઈએ. તો સોડાને થોડા ગરમ પાણીમાં એડ કરવાથી તે એકદમ સારી રીતે એક્ટિવેટ થઈ જાય છે. અને હવે પાણીને લોટ બાંધવા માટે લઈ લઈએ. તો અહીંયા પાણી થોડું નવ શેકું છે. તેને લોટમાં થોડું થોડું એડ કરતા જઈને આપણે વાનવા માટેનો એકદમ કઠણ અને ટાઈટ લોટ બાંધી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં એકદમ ટાઈટ લોટ બાંધી લીધેલો છે. તો આ રીતનો લોટ તૈયાર કરવા માટે મારે તૈયાર કરેલું પાણીનું મિક્સર એટલે કે અંદાજિત 1/4 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા લોટને આપણે સારી રીતે ટીપીને સ્મૂધ કરી લેવાનો છે. તો તેના માટે સરફેસ એરિયા ઉપર 1/2 ચમચી જેટલું તેલ એડ કરીને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. હવે લોટને તેની ઉપર રાખી દઈએ અને દસ્તાની મદદથી લોટને સારી રીતે ટીપી લઈએ. તો લોટને ટીપવાની આ પ્રોસેસથી વાનવા ખાવામાં એકદમ સોફ્ટ અને ફરસા બને છે. તો ટીપવામાં દસ્તાની મદદથી લોટને આ રીતના સ્પ્રેડ કરી દેવાનો છે અને પછી સ્પ્રેડ થયેલા લોટને ફરી પાછો ફોલ્ડ કરીને ટીપતું જવાનું છે. તો પરફેક્ટ વાનવા બનાવવા માટે આ પ્રોસેસ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, તેથી તે સ્કીપ ના કરતા. તે લગભગ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ એકદમ સારી રીતે ટીપાઈ ગયો છે. બાજુની સ્ક્રીનમાં જોઈએ તો તમે જોઈ શકો છો કે લોટનો કલર પહેલા કરતા બદલાઈ ગયો છે, સાથે તે પહેલા કરતા થોડો સ્મૂથ પણ થઈ ગયો છે. મીન્સ તે એકદમ પરફેક્ટલી તૈયાર થઈ ગયો છે. હવે તૈયાર થયેલા લોટને આ રીતના રોલ શેપમાં વાળતા જઈને આપણે લાંબી સાઈઝનો રોલ તૈયાર કરી લઈએ. તો મેં એક સરખો લાંબી સાઈઝનો રોલ તૈયાર કરી લીધેલો છે. હવે તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ અને 1 ભાગને લઈને તમારે જે સાઈઝના વાનવા બનાવવા હોય તે સાઈઝના લુવાને કટ કરી લ્યો. તો આપણા લુવા કટ થઈ ગયા છે. હવે મેં હાથ ઉપર થોડું તેલ લગાવી દીધેલું છે, તેમાં લુવાને લઈને એકદમ સ્મૂથ કરી લઈએ.
અને હવે આ રીતના રાઉન્ડ શેપના બધા જ લુવા તૈયાર કરી લઈએ. તે હવે વાનવાને મળવા માટે રાખેલા પાટલા ઉપર થોડું તેલ લગાવીને પાટલાને તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈએ, જેથી લોટ પાટલા સાથે ચોટે નહીં. અને હવે વેલણની મદદથી એકદમ પતલી સાઇઝના વાનવા વણી લઈએ. તો અહીં આપણે વાનવાને વધુ પડતા થીક નથી રાખવાના, નહીં તો ખાવાની નહીં મજા આવે. જો તમારાથી વાનવા પતલા ન વણાતા હોય તો તમે વણતી વખતે થોડો ચોખાના લોટનો ઉપયોગ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે મેં પતલી થિકનેસવાળો વાનવા વણી લીધેલો છે. તો હવે આ રીતના બધા જ વાનવાને વણી લઈએ. તો હવે વાનવાને તળવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા રાખેલું છે. તો વાનવાને તળતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે તેલને એકદમ હાઈ ગેસની ફ્લેમ પર ગરમ કરી લેવાનું છે. જો આપણું તેલ થોડું પણ ઠંડુ હશે તો વાનવા બરાબર નહીં ફૂલે. અને મેં અહીંયા પ્લેટમાં વણેલા વાનવા લઈ લીધેલા છે. તો આપણે વાનવાને મઠિયાની જેમ પંખા નીચે ડ્રાય નથી કરવાના, તે સેજ ભીના હોય ત્યારે જ આપણે તેને તળી લેવાના છે. તો હવે ગરમ તેલમાં વાનવાને તળવા માટે એડ કરી દઈએ. તો શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ હોવાથી આપણું વાનવું એકદમ સારી રીતે ફૂલી ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ અને વાનવાને એકદમ ક્રિસ્પી કરી લઈએ. તો છે ને એકદમ સિમ્પલ રીત. તેલમાં એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને પછી મીડિયમ કરીને વાનવાને ક્રિસ્પી કરી લેવાના છે. તો લગભગ 2-3 મિનિટમાં જ આપણો વાનવો એકદમ સારી રીતે ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે તેને ઝારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય. તો બૈના છે ને આપણા વાનવા કે પછી ફાફડા પૂરી એકદમ ક્રિસ્પી, જોતા જ ખાવાનું મન થઈ જાય એવું છે. તો તહેવારોની ઉજવણીમાં ટ્રેડિશનલ ગુજરાતી સ્ટાઇલથી પહેલી જ વારમાં એકદમ પરફેક્ટલી વાનવા કે પછી ફાફડા પૂરી ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.